સિંહજીથી અમે હૃદયપૂર્વક તેને આવકારીએ છીએ અને એક ઉત્સાહથી અમે તેને ગિરીશભાઈ ગોયાણી, નિલેશભાઈ ચૌહાણ અને શશિકાંતભાઈ પટિયા તરફથી અમે એને સન્માનિત કરીએ છીએ. વાલીનાથ સોસાયટી આપા ગ્રુપ તરફથી 501 રૂપિયો. ₹500 હરિભાઈ માલપરા, ₹1000 વટલા ગ્રુપ, ₹500 રમેશભાઈ ગોયાણી, ₹2001 કિરણભાઈ તેજાણી રતનપુર તરફથી. કારણ કે તેનો કિંમતી સમય ગામ ધારીગુંડાળી, તાલુકો ભેસાણ અને જિલ્લો જુનાગઢ. ધારીગુંડાળી ને આંગણે એક સરસ મજાનો આશ્રમ છે રામદેવજી મહારાજ નો. નવદેવી રામદેવજી મહારાજ અને ફેરવા દાદા આટલા ભગવાન નો આશ્રમ છે. આશ્રમ ની અંદર લુલી લંગડી, અપંગ, બીમાર એવી ગાયો લાવવામાં આવે છે જે દુષ્ટી હોય નહીં. કારણ કે દુષ્ટી ગાય તો બધા હાસવે. લુલી લંગડી, અપંગ અને બીમાર ગાય જે લોકોને જરૂર પૂરી થઈ જાય એટલે ઘેરેથી કાઢી મૂકે છે. એવી ગાયો અમારા આશ્રમ ની અંદર લાવી અને એની પૂરતી સેવા કરવામાં આવે છે. બીજા નંબરમાં મા બાપ વગરની દીકરી હોય એના સમૂહ લગ્ન દર વર્ષે થાય છે. અમારો ફાળો જેટલો ભેગો થયો હોય એ પ્રમાણે અમારા આશ્રમની અંદર આ દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવે છે અને બધા પૈસા ત્યાં વપરાય છે. માટે અમારા સભ્ય ભૂખ લઈને નીકળે છે, જે તમને યથાશક્તિ પ્રમાણે જે આપ્યું હોય, પણ એક એક પણ સભ્ય ખાલી ન જતા સેને રૂપિયો પણ લખાવજો. કારણ કે એક રૂપિયો તમારો લખાવશો ને તો તમને સવાયું કરીને આપશે. આજ હું ખુશ થયો, માટે તારે માગવું હોય એવું માગી લે વીરા. અરે હા ભાઈ ફેરો છી, જો હું માગું એ તો આપી તો ખરા ને. અરે વીરા સબલ આ તો રાજપૂત નું સંતાન છે તો વીરા ઈ બોલો ફરે નહીં, તો તારે માગવું હોય ઈ તું આજ માગી લે. અરે ભાઈ ફેરો છી, પેલા એ મને અથવત વચન આપ, પછી હું તારી પાસે માગું. અરે વીરા ભાઈ ભાઈ માં વચન ન હોય. અરે નહીં વીરા ભેરવસિંહ, પેલા મને વચન દે પછી હું તને વાત કરીશ. અરે વીરા તો આલે મારું જમણ આપનું વચન. અરે વીરા વચન આપ્યા પછી ફરતો નહીં. અરે આ રાજપૂત નો સંતાન છે વીરા, આ ન ફરે. તો સાંભળ કે તારી દીકરી ઉંમર લાયક થઈ છે અને મારો ભત્રીજો ઉંમર લાયક થયો છે, માટે આ બે નું સગપણ થાય તો તારો શું મત છે? અરે સબાલા તું આ કઈ રીતે બોલી રહી છે, તને ભાન તો છે ને? અરે હા ભેરવસિંહ, મને તો ભાન બધી છે, માટે મેં કીધું એ તું મને કે બતા. અરે વીરા સબાલા, મારી દીકરી તારી ભત્રીજી થાય તો તારા ભત્રીજા અરે કેમ આપું? અરે સબાલા તે અથવાત મને વચન આપ્યું છે, માટે તારે વચન તો પાળવું જ છે. અરે વીરા સબાલા, જ્યાં સુધી આ ભેરવસિંહ ના પ્રાણ છે ત્યાં સુધી તને આ વચન કદી નહીં પાડવા. હોશિયાર થઈ જા. હા તો થઈ જા હોશિયાર. Thank you.
એમ ના બોલે મને સમજ્યા કોઈ બાપુ એને સમજાવ કઈ સમજતો જ નહી એ નથી કઈ કેતો કોણ છે અંદર ભેરોસી છે સીધા છબાલા પાછે ચાલ લે ગયા મારું તો કશું આવેલું આવી જા ભાન માં પડી જા ભેરવસી ના પગ માં
હતી. ભૈરવ નામનો રાક્ષસ બની તારો સહાર કરવા આવ્યો છે. આ બાપુ આગળ
ભૂત ભૂત આવ્યું એમ કરે તમારે જી કઈ હોય જોઈ આવો અરે પ્રધાનજી કોણ છે બાપુ કહ્યું ધેરો ભેરો કરે છે મારા વગર પાછો નહીં આવતો Yeah.
I'm
આજે પ્રભુનું ભજન કરી આજે દ્વારકાની માં આવ્યો છે. પણ આ દ્વારકા તો બહુ મોટી છે, આમાં કેમ ખબર પડે કે દ્વારકાધીશ નો મંદિર ક્યાં છે? માટે લાવ, સામે મને ધજા દેખાય છે અને એક દેવળ દેખાય છે. ધજા હશે તો મંદિર હશે, અને મંદિર હશે તો ભગવાન હશે, ને ભગવાન હશે તો પૂજા હશે. માટે લાવ જઈને એને તપાસ કરો. એક 1100 રૂપા કેનેડા વરસંતભાઈ જોશીભાઈ તરફથી આવે છે, અને 801 રૂપિયા વરસાદ ગ્રુપ પટવદર તરફથી આવે છે. અહીંયા તો પૂજારી મહારાજ તપ કરી રહ્યા છે. લાવ એને જગાડીને પૂછું કે કોનું તપ કરે છે? અરે મહાત્મા, કોણ છે? અરે પૂજારી મહારાજ. અરે સાધુ મહાત્મા, અરે પૂજારી મહાત્મા, બોલો ને. સામે મને ધજા દેખાય છે, દેવળ દેખાય છે. એ દેવળ કોના છે? તો મારા ગુરુજી ને ઉઠાડવા પડે, હવે એને પૂછવું પડે. ભલે તમારા ગુરુજી ને ઉઠાડી ને પૂછો. એ ગુરુ, ગુરુ. અરે પૂજારી મહારાજ, ઓમ નમો નારાયણ. સામે મને દેવળ દેખાય છે, અને જેનું તમે તપ કરો છો એ દેવળ કોનું છે? હા હા, એ તો મારો કાળીયો ઠાકર છે, મારે એને ફાળ જમાડવો છે. અરે નહીં પૂજારી મહારાજ, મારે મારી હાથે જમાડવો છે. અરે પૂજારી મહારાજ, મારી વ્યથાને સમજો. આજ મારે ત્યાં શેર માટેની ખોટ છે, શેર માટેની ખોટ છે, એટલે પ્રભુના દર્શને આવ્યો છું. પૂજારી મહારાજ, ભગવાન ન જમે તો પછી તમને જમાડીશ. કઈ ન થાય પૂજારી મહારાજ, પ્રભુ ઉપર ભરોસો રાખો.
ગાલા વાલા કરું છું, પ્રભુ મારો ફાળ જમતા નથી, આજ મને સંતોષ ન છે, લાડુ કેરા માર માયા. પણ હજુ એક વાર કાળિયા ઠાકર ને વિનંતી કરું કે હે પ્રભુ, એક વાર મારો ફાળ જમી લે વાલા. બધાની જેમ જમે એક વાર કોશિશ કરી દો, હવે નહીં જમે ને વાલા તો અધારી કે જમીલે કાળિયા ઠાકર જમીલે ઠાકોર દીને તારી લઈ ગયા વનમાં Yeah.